કાળઝાળ ગરમીમાં ખેડૂતો પાયમાલ આરે છે દ્વારકાના ખેડૂતોએ ઉનાળુ પાક જેમ કે રીંગણ કારેલા ગુવારના પાકનું વાવેતર કર્યું છે પરંતુ આ પાક સુકાઈ ગયા છે પાકને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પિયતનું પાણી આપવામાં આવે છે પણ આ પાણી ગરમ થઈ જતા પાકને નુકસાન પહોંચે છે અને પાક સુકાઈ રહ્યા છે ગરમી એટલી છે કે પિયતનું પાણી ખૂટી જાય છે

તો તાપમાનના લીધે આપણે પાણી દઈએ તો પાણી ભરી જાય છે એવડું તાપમાન વધી જાય છે આપણે પાણી તો દઈએ ઓલરેડી એને પાણી ગરમ થઈ અને એ પાકને નુકસાન કરે છે અત્યારે એવડું તાપમાન વધી ગયું છે તો એના માટે કાળઝાળ ગરમી પડે છે એના કારણે આ કારેલા બધા પીરા પડી જાય હળદર જેવા થઈ જાય છે અને ખેડૂતને મોટે પાયે નુકસાન થાય છે કારણ કે એવડી ગરમી પડે છે ખેડૂ ખેડૂતો બરોબર છે પણ કોઈ બહારની વ્યક્તિ નીકળી નથી શકતી બારે એવડું તાપમાન વધી જાય છે અને પાણી ઓછું છે પાણી ટપક દ્વારા આપીએ છે આપણે પૂરું થતું નથી આજે અમે દસથી બાર વર્ષથી આ ઉનાળું મગફળીનું વાવેતર કરી રહ્યા છીએ આ આ વર્ષે એવો પહેલો કિસ્સો બન્યો કે આજે અમારી મગફળી અમારે ઉપાડ કાચી મગફળી અમારે ઉપાડવી ન સુટકે અમારે ઉપાડી પડે છે એનું કારણ છે કે આવી ગરમી આવો તડકો અને આવી લૂ આ મારી સાંભળણ અને મારી ઉંમરમાં મેં આ પહેલીવાર આવી રીતના જોયું કે આટલી લુ અને આવો તડકોથી અમારે કાચી મગફળી ઉપાડી અને અમારે ઢોરને ખવડાવવા મજબૂર થઈ રહ્યા છીએ આ આમાં અમારે કોઈ પણ જાતનો નફો કે ફાયદો અમને થઈ થાય નહીં કેમકે સંપૂર્ણ મગફળી લુવું તડકા અને અગ્નિના કારણે આવું ફેલ પાક ફેલ જ થઈ ચૂક્યો છે અમારે કાલ ઓલેદીથી બસ હવે આ મગફળી ઉપાડવાની શરૂઆત કરી દેવી છે કાળઝાળ ગરમીમાં ખેડૂતો પાયમાલ થવાના આરે છે દ્વારકાના ખેડૂતોએ ઉનાળુ પાક જેમ કે રીંગણ કારેલા ગુવારના પાકનું વાવેતર કર્યું છે પરંતુ આ પાક સુકાઈ ગયા છે પાકને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પિયતનું પાણી આપવામાં આવે છે પણ આ પાણી ગરમ થઈ જતા પાકને નુકસાન પહોંચે છે અને પાક સુકાઈ રહ્યા છે ગરમી એટલી છે કે પિયતનું પાણી ખૂટી જાય છે એટલું જ નહીં મગફળી ગરમીના કારણે સુકાઈ જતા ખેડૂતો ખેતરમાંથી કાચી મગફળી કાઢી અને પશુઓને ખવડાવવા મજબૂર થયા છે

આપણે પાણી તો દઈએ ઓલરેડી એને પાણી ગરમ થઈ અને એ પાકને નુકસાન કરે છે અત્યારે એવડું તાપમાન વધી ગયું છે તો એના માટે કાળઝાળ ગરમી પડે છે એના કારણે આ કારેલા બધા પીરા પડી જાય હળદર જેવા થઈ જાય છે અને ખેડૂતને મોટે પાયે નુકસાન થાય છે કારણ કે એવડી ગરમી પડે છે ખેડૂ ખેડૂતો બરાબર છે પણ કોઈ બહારની વ્યક્તિ નીકળી નથી શકતી બારે એવડું તાપમાન વધી જાય છે અને પાણી ઓછું છે પાણી ટપક દ્વારા આપીએ છે આપણે પૂરું થતું નથી આજે અમે દસથી બાર વર્ષથી આ ઉનાળું મગફળીનું વાવેતર કરી રહ્યા છીએ આ આ વર્ષે એવો પહેલો કિસ્સો બન્યો કે આજે અમારી મગફળી અમારે ઉપાડ કાચી મગફળી અમારે ઉપાડવી ન સૂટકે અમારે ઉપાડી પડે છે એનું કારણ છે કે ભાઈ આવી ગરમી આવો તડકો અને આવી લૂ આ મારી સાંભળણ અને મારી ઉંમરમાં મેં આ પહેલીવાર આવી રીતના જોયું કે આટલી લુ અને આવો તડકોથી અમારે કાચી મગફળી ઉપાડી અને અમારે ઢોરને ખવડાવવા મજબૂર થઈ રહ્યા છીએ આ આમાં અમારે કોઈ પણ જાતનો નફો કે ફાયદો અમને થઈ થાય નહીં કેમકે સંપૂર્ણ મગફળી લુવો તડકા અને અગ્નિના કારણે આવું ફેલ પાક ફેલ જ થઈ ચૂક્યો છે અમારે કાલ ઓલદીથી બસ હવે આ મગફળી ઉપાડવાની શરૂઆત કરી દેવી છે